હાલ વેકેશનનો માહોલ છે, જેથી લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે. કેટલાક લોકો પરિવાર સાથે રજાની મજા માણવા જાય છે, પરંતુ પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ગમે તે સ્થળે ફરવા જાઓ ત્યારે તમારે સાવચેતીનું ધ્યાન રાખવાનું ભૂલતા નહીં. નર્મદા નદીમાં નાહવા પડેલા 7 લોકો ડૂબી ગયા. 6 કિલોમીટર દૂર પુલ પાસેથી 2 મૃતદેહ આજે મળી આવ્યા હતા. ભાવેશ અઢિયા નામના 15 વર્ષના કિશોરનો મૃતદેહ મળ્યો છે, સાથે અન્ય 1ની લાશ પણ મળી આવી છે, જેથી અન્ય 5 લોકોની શોધખોળ શરૂ છે. એનડીઆરએફની ટીમ દ્વારા નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. નર્મદા નદીમાં નાહવા ગયેલા બાળકો અને કિશોરો સહિત 7 લોકો ડૂબ્યા હતા. તો બીજી તરફ નદીમાં ખનન માફિયાઓ ખનન કરતા હોવાથી નદીમાં મસમોટા ખાડા પણ પડી ગયા છે અને લોકો નાહવા પડતા જ ખાડામાં ગરકાવ થઈ જતા હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તો સ્થાનિકો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. જો નદી પાસે સેફ્ટી સાંકળ અથવા લાઈફ જેકેટ હોય તો આવી ઘટનાઓ ન બની હોત. ત્યારે સ્થાનિકો પોઈચા નર્મદા નદી પાસે સેફ્ટી રાખવાની માંગ કરી રહ્યા છે. માંગ તો નદીમાં મગર હોવાથી અત્યારે શોધખોળમાં વિક્ષેપ પણ આવી રહ્યો છે. ગઈકાલે બપોરના 13:05ના આપણા કંટ્રોલ રૂમની અંદર મેસેજ આવેલો હતો કે અમુક લોકો 7 થી 8 લોકો નર્મદા નદીની અંદર પોઈચા પાસે નાહવા જતા ડૂબેલ છે. તો તાત્કાલિક તંત્ર દ્વારા હરકતમાં આવી પોલીસની ટીમ અને આપણી મામલતદાર સાથેની સર્કલ ઓફિસર સાથે ટીમ પહોંચી ગઈ હતી. એમાં 8 જણમાંથી 1 જણને જે લોકલ માછી બોટવાળા છે એમના દ્વારા બચાવી લેવામાં આવેલા હતા, પણ કમનસીબે 7 જણને બચાવી શક્યા ન હતા. એમની તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યુ માટે આપણે એનડીઆરએફને જાણ કરી દીધેલી હતી. વડોદરા અને આપણી જે રાજપીપળા નગરપાલિકા છે એની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમને બોલાવી લેવામાં આવેલી હતી. તે બાદ બરોડાથી 2 ટીમ, બરોડા ફાયર અને ઇમરજન્સી સર્વિસીસની, કરજણની 1 ટીમ અને ભરૂચની 1 ટીમ આપણે તાત્કાલિક બપોરના 3 વાગ્યાથી કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે. કાલ રાતના લગભગ 10 વાગ્યા સુધી આપણે અત્યારથી અત્યાધુનિક મશીનોથી પણ કેમેરાથી સતત સર્ચ એન્ડ રેસ્ક્યુ કરી રહ્યા છે. પણ આજે સવારના 8 વાગ્યાના આજુબાજુ આપણને 1 બોડી એનડીઆરએફ દ્વારા શોધવામાં સફળતા મળી છે. 6 વ્યક્તિઓની શોધખોળ જે ચાલુ છે જે શોધી શક્યા નથી, પણ તંત્ર સતત પ્રયત્નશીલ છે અને એનડીઆરએફની બીજી એક વધારાની ટુકડી આપણે વડોદરાથી નીકળી ચૂકી છે, એ આવશે. એટલે ટોટલ 4 એનડીઆરએફની ટુકડીઓ થઈ જશે અને આપણે જેટલું ઝડપી થઈ શકે એટલું સર્ચ એન્ડ રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમારી 6 એનડીઆરએફ જરોદ વડોદરા કી એક ટીમ યહાં સર્ચિંગ ઓપ્સ મેં લગી હુઈ હૈ. સુબહ 8:15 બજે કે આસપાસ હમે એક ડેડ બોડી રિકવર હુઈ થી ઓર ઉસકે બાદ હમને ઉસી એરિયામાં 500 મીટર કે આસપાસ હમને સર્ચ કન્ટિન્યુ કિયા. અબ કલ જો હમે લોકલ એડમિનિસ્ટ્રેશન સે જો પોઈન્ટ મિલા થા કે યહાં વિક્ટિમ્સ 7 વિક્ટિમ યહાં ડૂબ ગયે થે, વહીં હમને અંડર વાટર કેમેરા સર્ચિંગ સ્ટાર્ટ કી હૈ. ઉસમે લગભગ હમારા 20 ફીટ તક હમે ક્લિયર દિખાઈ દે રહા હૈ. ઉસી કે આસપાસ 50 મીટર કે આસપાસ હમ ડીપલી સર્ચ કર રહે હૈ. હમ લોગ ડીપ ડાઇવિંગ ડીપ ડાઇવર્સ કો ઉતારેંગે ઓર ઉસી જગહ હમ સર્ચ કરેંગે ઓર ધીરે ધીરે આગે કી તરફ બઢેંગે.